बोलिए भागवत भगवान की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री बाल कृष्ण लाल की जय। गिरिराज धरन की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। कृष्ण पूछे छे के मारा दर्शन पछी तमारी सी इच्छा छे। कृष्ण गोपीना हृदयमां छे એટલે કે અંતરંગમાં સંયોગ છે અને બહિરંગમાં વિયોગ છે। એટલે શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ પૂછતા હોય તેમ લાગે છે અને ગોપી કૃષ્ણનો એ રીતે સંવાદ ચાલે છે। ગોપીઓ બોલી, હે કામ વિનાશક, હે કામ વિનાશક, અમારી સર્વ કામનાઓનો વિનાશ કરવાની શક્તિ તમારા હાથમાં છે, માટે અમારા કામનાનો નાશ કરો। અમારા કામનો નાશ કરો, અમારી કામનાઓનો નાશ કરો। તમને ખાતરી છે કે તમારો હસ્તક અમારા મસ્તક ઉપર મૂકતા અમારી બુદ્ધિમાંથી કામ વાસના દૂર થશે। ગોપીઓ કામ સુખની ઈચ્છા નથી કરતી, પરંતુ કામ સુખનો વિનાશ ઈચ્છે છે। એક ગોપીએ કહ્યું, તમારા ચરણને અમારા હૃદયમાં અને હાથ અમારા મસ્તક પર પધરાવો। પ્રભુએ કહ્યું, મારા ચરણ એવા સુલભ છે કે દરેકના હૃદયમાં હું મૂકવા જાઉં। ગોપીઓ બોલી, હે કનૈયા, ગાયોને તારા ચરણ સુલભ છે તો પછી અમને કેમ નહીં? અમે ગાય કરતા પણ દીન બનીને તારી પાસે આવ્યા છીએ। તારા ચરણ તો સાવ ત્રણ ચરતી ગાયોની પાછળ ભમનારા છે। તારા ચરણ ગાયને સુલભ છે કારણ કે તમે ગાય પાછળ ફરો છો, એટલે તમારા ચરણના દર્શન કરતા કરતા ગાયો ચાલે છે। ગાયોને તારા ચરણ સુલભ અને ગાય કરતા દિન બનેલી ગોપીઓને તારા ચરણ દુર્લભ કેમ? ભગવાન કહે છે, ગાયોને મારા ચરણ સુલભ છે એટલે શું તમે મને ગોવાળ સમજો? ગોપીઓ કહે છે, ના ના, અમે તમને ઓળખીએ છીએ, તમે નિકેતન છો, તમારા ચરણ તો લક્ષ્મીજીનું નિવાસ સ્થાન છે, એટલે આપ લક્ષ્મીપતિ છો, તમારા ચરણ તો લક્ષ્મીજી ગોદમાં રાખીને નિત્ય સેવે છે। શ્રી કૃષ્ણ કહે છે, તો તમે ક્યાં કમ છો, હું તમારા ચરણ હૃદયમાં પધરાવવા તૈયાર છું, તમારા હૃદયમાં અભિમાન છે, અભિમાન રૂપી ઝેર છે, ત્યાં મારા ચરણ કેમ પધરાવું? તે અભિમાન રૂપી ઝેર કદાચ મને વળગી જાય તો, એટલે મારા ચરણ તમારા હૃદયમાં પધરાવતો નથી। ગોપીઓ બોલી, વારે વાહ, તને બનાવટ કરતા સારી આવડે છે, તમે ફણીધરની ફણા ઉપર નાચનારા કાલીય નાગના ફણા પર આરૂઢ થયા ત્યારે તેનું ઝેર તમને વળગ્યું નહીં? તો અમારા હૃદયમાં રહેલું અભિમાની રૂપી ઝેર તમને શું વળગવાનું હતું? ખાલી બહાના ન બતાવો, ઘડીભર માની લો કે અમારા હૃદયમાં ઝેર છે, પણ ઝેરને અમૃત કરવાની શક્તિ હે નાથ તમારા ચરણોમાં છે। તમારા ચરણ અમારા હૃદયમાં હૃદયના અભિમાન રૂપી ઝેરને પણ અમૃત બનાવશે। તમારા ચરણ અમારા હૃદયમાં સ્થાપો એટલે અમારું અભિમાન અમૃત બની જશે। અમે જાણીએ છીએ કે તમારા ચરણ અભિમાન તો શું પણ સર્વ પાપોનો નાશ કરનાર છે,
છેલ્લે ગોપીઓ વિનવે છે, હે નાથ તમારા અધરામૃતના પાન વડે અમને જીવાડો. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે, વાહ રે વાહ, તમે તો જીવતા છો અને છતાં જીવાડો એવી માંગણી કરો છો, આવું જૂઠું બોલો છો. તમારા પ્રેમમાં મને કંઈક કપટ જેવું લાગે છે. દશરથજીએ રામજીના વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો હતો એ સાચું કહેવાય. તમારા પ્રેમનું કંઈ ઠેકાણું લાગતું નથી. પણ દશરથજીએ જ્યારે રામના વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો એ સાચો કહેવાય. પણ તમારા પ્રેમનું આજે કંઈ ઠેકાણું લાગતું નથી. એ વિયોગ વિયોગ કરે છે ને લહેરથી જીવે છે. તમે તો મારા વિયોગમાં મજાથી જીવો છો, વાતો કરો છો, એટલે મને લાગે છે કે તમારો પ્રેમ સાચો નથી. જો તમારો પ્રેમ સાચો હોય તો મારા વિયોગમાં તમારા પ્રાણ કેમ નહીં ગયા. એક ગોપી બોલી છે, નાથ આપ એવું બોલો, અમારા પ્રાણ તો ક્યારનાય ગયા હતા, જવાના હતા, પણ તમારા કથા મૃતનું અમે પાન કરીએ છીએ એટલે તે લોભે અમારા પ્રાણ હજુ જતા નથી. તમારી કથા અમારા પ્રાણને જતા અટકાવે છે. નાથ તમે વચન આપેલું ને કે હું તમને મળીશ, એટલે તમને મળવાની આશા છે, તેથી અમારા પ્રાણ જતા નથી. પ્રભુ તમારી લીલા કથા અમૃત સ્વરૂપ છે, વિરહથી દુઃખી થયેલા લોકો માટે તો તે જીવનરૂપ છે. જીવનને સર્વસ્વ છે, જીવને માટે સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓ ભક્ત કવિઓ એના ગાન કર્યા છે. તે કથાએ અમારા પાપ તાપ બધા બધું મિટાવે છે. પણ સાથોસાથ સાંભળવા માત્રથી પણ તે પરમ કલ્યાણ કરે છે. તે અતિ સુંદર, અતિ મધુર અને શાંતિદાયક છે. સ્વર્ગનું અમૃત તો પુણ્યને બાળે છે, ત્યારે તમારી કથારૂપી અમૃત તો અમારા તમામ પાપોને બાળનારી છે. તેઓ તમારી આ લીલા કથાનું ગાન કરે છે. તેઓ જ ખરી રીતે આ લોકમાં મોટામાં મોટા દાનેશ્વરી છે, અને એટલા માટે જ કીધું છે, શ્રીમદ ભાગવત નો રંગ ભક્તો સાંભળો ભાઈ, શ્રીમદ ભાગવત નો રંગ ભક્તો સાંભળો ભાઈ, ભક્તો સાંભળો ભાવે, ભક્તો સાંભળો ભાવે, ભક્તો સાંભળો ભાવે, ભક્તો સાંભળો ભાવે, શ્રીમદ ભાગવત નો રંગ ભક્તો સાંભળો મોટામાં મોટા દાનેશ્વરી છે. રામજીએ જયારે હનુમાનજીને પૂછ્યું કે હે તાત કહો, જાનકીજી મારા વિરહમાં કેવા પ્રકારે રહે છે અને પોતાના પ્રાણની રક્ષા કરે છે, અર્થાત આ બંને વાતો એક સાથે અસંભવ છે. ત્યારે હનુમાનજીએ કહ્યું છે, તમારું ધ્યાન એ દ્વાર છે અને એ દ્વારે તમારું નામ રાત દિવસ પહેરેગીર બની રક્ષા કરવા ઊભું રહે છે અને નેત્રો પોતાના ચરણોમાં લગાડેલા રાખે છે. તો પ્રાણ હવે કયે માર્ગથી નીકળી શકે? પ્રાણને નીકળવાનો રસ્તો મળતો નથી. તમારું નામ અને ધ્યાન છૂટે તો તરત જ તેના પ્રાણ નીકળી જાય છે. પણ તમારામાં એમનો એવો પ્રેમ છે કે તમારું નામ અને ધ્યાન છૂટતું નથી, એટલે પ્રાણ ટકી રહ્યા છે. આમ સીતાજીના મન વચન અને કર્મ એ ત્રણે રામમાં લાગેલા છે, તેથી રામનું નામ અને ધ્યાન તેમના પ્રાણને અટકાવે છે. હે પ્રભુ, તમારી આ કથારૂપી અમૃત વિરહ દેશમાં પ્રાણ ટકાવે છે, એટલે ભગવાનની કથા પણ ભગવાનની માફક ઐશ્વર્ય વીર્ય યશ જ્ઞાન વૈરાગ્ય અને શ્રી એ છ ગુણથી યુક્ત છે. તે મોક્ષને આપનારી છે, પરમાનંદરૂપ છે, તે સાક્ષાત અમૃત છે ને સંસારના તાપથી પીડિત થયેલા દુઃખોને હણી લે છે. તમારા જ્ઞાન તે જ્ઞાન વૈરાગ્ય દ્વારા તમામ પાપોને દૂર કરનારી છે. શ્રવણને કલ્યાણકારક છે,
તેમાં યશ છે, તે શ્રી લક્ષ્મીયુક્ત છે, તે સર્વત્ર વ્યાપ્ત છે, તેમાં ઐશ્વર્ય ગુણ છે। અન્નદાન વસ્ત્રદાન એ ઉત્તમમાં ઉત્તમ દાન છે, પણ આ કથાદાન સર્વથી શ્રેષ્ઠ છે, આ જ્ઞાનદાન સર્વથી શ્રેષ્ઠ છે। અન્નદાન વસ્ત્રદાન તો થોડો સમય ટકે છે, પણ જ્ઞાનદાન મનુષ્યનું જીવન સંવારે છે। અમારે ગાયત્રી પરિવારમાં પ્રજ્ઞા અભિયાનમાં એક કિસ્સો આવેલો। કાલીચરણ શર્માજી કોઈ એક જગ્યાએ રાષ્ટ્રના દૈવી સંસ્કૃતિના કાર્ય માટે સતત ફરે છે, વંદન છે એ દૈવી પુરુષને, ખૂબ જ્ઞાની છે। એક જગ્યાએ કોઈ કાર્યક્રમ આપી અને બીજે કાર્યક્રમ આપવા જતા હતા, રસ્તો લાંબો હતો, એમાં જ્યાં એમની સીટ હતી રિઝર્વેશન જે નંબરની, એની બાજુમાં કોઈક એક જમાનાથી માર ખાધેલો 7:30 પનોતી બરાબર તેના માથે બેઠેલી, મરવાના વાંકે જીવતો તો એમ કહી શકાય કે તે કંઈક મરવા જ જઈ રહ્યો હતો। અને એની બાજુમાં આપણા કાલીચરણભાઈ શર્માજીની ટિકિટ હતી। આ ભાઈ કાલીચરણ શર્માજી પહેલા પોતાનું સ્થાન મેળવી લીધું હતું। કાલીચરણ શર્માજીને જોયા, પીળી ધોતી, પીળો જબો, કપાળ ઉપર ત્રિપુંડ, બહુ તેજસ્વી કપાળ। આ ભાઈને કંઈક આશા જાગી કે આ કોઈક દિવ્ય પુરુષ લાગે છે, કોઈક મહાપુરુષ લાગે છે। ઉઠીને વંદન કર્યા, ભાઈ કોઈ મહાપુરુષ છો? ના ના ભાઈ, હું તો કોઈ મહાપુરુષ નથી। તો શાસ્ત્રીજી છો? ના, હું કોઈ શાસ્ત્રીજી પણ નથી। તો શું કોઈ પંડિતજી છો? કાલીચરણજી કે, ના હું કોઈ પંડિતજી પણ નથી। આ ભાઈ કે, તો તમારામાં આવેલી દિવ્યતા છે, તેજસ્વીતા છે, તેનું કારણ શું? તો કે, ભાઈ હું તો એક યુગ ઋષિનો એક યુગ દૂત છું, તપાલી છું। જ્યાં યુગ ઋષિ કે અહીંયા જા, ત્યાં જા, અહીંથી ત્યાં ફરે રાખું છું। પછી બેઠા, સ્થાન લીધું કાલીચરણ શર્માજીએ, એટલે આ ભાઈએ પોતાની વ્યથા ચાલુ કરી કીધી, કરવાની કરી વાત। તેણે કીધું કે મારા ઘરમાં કઈ ઠેકાણા નથી, પત્ની કયામાં નથી, બાળકો કયામાં નથી, હું મરવાના વાંકે જીવી રહ્યો છું, કંઈક મને આમાં રસ્તો બતાવો। વાતો કરતાં કરતાં લગભગ 2 કલાક નીકળી ગયા। કાલીચરણ શર્માજી થાકીને આવેલા હતા, એને એમ લાગ્યું કે આ ભાઈ પીછો છોડશે નહીં, એટલે પોતાના બગલ થેલામાંથી, ઝોળામાંથી એક નાનકડી પુસ્તિકા આપી અને કીધું કે આ પુસ્તક તમે વાંચો, આપણે રસ્તો લાંબો છે, હજી 4 કલાકનો રસ્તો છે, હું કલાકવાર આરામ કરી લઉં, મારે સામે પણ પાછો કાર્યક્રમ આપવાનો છે। સામે કંઈક 11 કે 24 કુંડી યજ્ઞ હતો, કાલીચરણ શર્માજી સૂઈ ગયા છે, પણ એને કહી ગયા છે કે ભાઈ નાનકડી પોકેટ બુક છે, માત્ર 15-20 મિનિટમાં વંચાઈ જશે, એકવાર વંચાય તો બીજી વખત વાંચજો, બીજી વખત વંચાય તો ત્રીજી વખત વાંચજો, પણ મને કલાક 1.5 કલાક આરામ કરવા દેજો। ભલે, કાલીચરણ શર્માજી પોતાની રિઝર્વેશન સીટ ઉપર સૂઈ ગયા, ઉપર જઈને આ બાજુ આ પુસ્તક વાંચે છે, બહુ ઇન્ટરેસ્ટ પડ્યો, બહુ વાંચવામાં સારું લાગ્યું, વાંચતો જાય છે, વાંચતો જાય છે, એક વખત વાંચી લીધું, બીજી વખત વાંચી લીધું, ત્રીજી વખત વાંચી લીધું, આમ ચોથી વખત વાંચતો હોય છે। ત્યાં કાલીચરણ શર્માજી ઉઠી ફ્રેશ થઈને આવે છે। હવે ભાઈને કહેવાની જરૂર ન રહી, એ ભાઈએ જ એમ કીધું, ભાઈ તમે ગાયત્રી પરિવારના છો ને? તો કે હા, કેમ? આ પુસ્તક આપી તમે મારા બધા સંશય મિટાવી દીધા છે, તમે મારા બધા પ્રોબ્લેમ મટાવી દીધા છે। વિચાર કરો જ્ઞાનદાનમાં કેટલી શક્તિ છે, અદ્ભુત શક્તિ છે। કથાદાન જ્ઞાનદાન સર્વથી શ્રેષ્ઠ છે। કઈ આશા વગર પ્રભુની કથા કરે એ ઉત્તમ છે। જ્ઞાનદાનથી જીવન સુધરે છે, જીવને કાયમની શાંતિ મળે છે। ગોપી કહે છે કે કનૈયા, હે કનૈયા, તારા માટે અમે સર્વસ્વનો ત્યાગ કરીને આવ્યા છીએ, હે નાથ,
તારા માટે અમે લોક લજ્જાનો પણ ત્યાગ કર્યો છે. પતિ પુત્ર પિતા માતા બંધુ બાંધવ સગા સંબંધી બધાનો ત્યાગ કર્યો છે અને હવે તું આજે નિષ્ઠુર થયો છે. અમારાથી આ વીર વેદના હવે સહી જતી નથી. કોઈ ચીજમાં હવે અમારું ચિત્ત ચોંટતું નથી. જીવ પાણી બહારની માછલીની પેઠે તરફડે છે. કણૈયા દયા કર કૃપા કર. ગોપીઓની દર્શનની આતુરતા ટોચે પહોંચી છે. હવે તો ગોપીઓ આંખની પાપણો બનાવનાર બ્રહ્માને શાપ આપે છે કે તમે આ પાપણો શું કામ આપી, શું કામ બનાવી. કૃષ્ણના એક ધારા દર્શનમાં પણ એ નડે છે. ગોપીઓ કહે છે, એ નાથ તમારા દર્શન કરતા કરતા આ પાપણો હાલે છે, તેથી ક્ષણ માટે તારા દર્શન રોકાઈ જાય છે ને, તેથી ક્ષણ માટે તારા દર્શન રોકાઈ જાય છે, તે પણ અમારાથી સહન થતું નથી. એક ક્ષણનો પણ તારો વિયોગ અમને અમારાથી સહન થતો નથી. આંખની પાપણો બનાવનાર બ્રહ્મા જડ છે. આંખને પાપણો ન હોત તો અમે નિરંતર તારા દર્શન કર્યા કરત. તે નાથ તને શોધી શોધીને તો હવે અમારી આંખો પણ દુખવા આવી છે. હે નાથ, જ્યારથી તમે છોડીને ગયા છો ત્યારથી એક પળ પણ શાંતિ મળી નથી. હવે ક્યાં સુધી અમને તરફડાવવા છે? એક તસે અમે તારી રાહ જોઈ રહ્યા છીએ. એક રાત 6 મહિના જેટલી લાંબી લાગે છે. અરે યુગ કરતા લાંબી લાગે છે. અમારાથી હવે સહન થતું નથી. તારા વગર કોઈ આ દુઃખ હરે તેવું નથી અને અમને સુખ કરે એવું પણ નથી. વિરહ વેદના સહન થતી નથી એટલે ગોપીઓ રડવા લાગે છે. રડે છે અને રડી એવી રડવા લાગે છે. એકલા ભગવાનના ગુણગાન ગાવાથી પણ ભગવાન પ્રગટ થતા નથી. પરંતુ કનૈયા માટે રડો, પરમાત્મા માટે રડો, ત્યારે તે પ્રગટ થાય છે અને દર્શન આપે છે. જે રામ માટે કૃષ્ણ માટે રડે છે તેને પરમાત્મા દર્શન આપે છે. શ્રી કૃષ્ણ માટે ગોપીઓ જ્યારે રડવા લાગી ત્યારે પરમાત્મા પ્રગટ થયા. પરમાત્માને માટે સાધન કરતો જીવ થાકી જાય ત્યારે રડે છે અને ત્યારે પ્રભુ દયા કરી પ્રગટ થાય છે. તમે પણ ગોપીઓની જેમ જ્યારે તેને માટે રડશો ત્યારે તે પ્રગટ થશે, પ્રાપ્ત થશે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે સ્ત્રી પુત્ર આદિના મૃત્યુ પ્રસંગે અને દ્રવ્યની પ્રાપ્તિ માટે લોકો કેવી આંસુઓની ધારાઓ વહાવે છે, પરંતુ ઈશ્વર માટે, ઈશ્વરના દર્શન માટે એક આંસુ કે એક ટીપું પણ કોઈ પાડે છે? માના દર્શન માટે રામકૃષ્ણ એવા વ્યાકુળ બની જતા કે જમીન પર આડોટીને રડતા હતા, માથા પછાડતા હતા ને એમની આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેતી હતી. એવી વેદના થાય ત્યારે પ્રભુના દર્શન થાય છે. હવે ગોપીઓનું આ ક્રંદ જોઈ ભગવાનથી ન રહેવાયું. ગોપીઓ અભિમાન દૂર કરી દીન બની એટલે પરમાત્મા પ્રગટ થયા છે. ભક્ત ભગવાનને માટે રડે, આક્રંદ કરે એટલે પરમાત્માના દર્શન થાય છે, ત્યારે ભગવાનના દર્શન થાય છે. પછી એને છોડીને ભગવાન નહીં ખસે, એક ડગલું નહીં ખસે એવો ભગવાનનો કોલ છે. ગોપીઓની વિરહ વેદનાના આ ઉદ્ગારોને ગોપી ગીત કહે છે. એવી ગોપી ગીત એ પરમાત્માનું પ્રાપ્ત કરવાનું માધ્યમ છે. હૃદયની અંદર પરમાત્મા પ્રગટ થાય છે. 19 પ્રકારની જુદી જુદી ગોપીઓએ ગાય છે. પહેલો શ્લોક બોલનાર પહેલી ગોપી સાત્વિક રાજસ છે, તે ભગવાનના વખાણ કરે છે. બીજો શ્લોક બોલનાર બીજી સાત્વિક તામસી છે.
એટલે તે શ્રી કૃષ્ણને સહેજ ઠપકો આપે છે ને શ્રી કૃષ્ણને નિષ્ઠુર પણ કહે છે। ત્રીજો શ્લોક, બોલનારી ગોપી સાત્વિક છે તેથી તે ભગવાનના ઉપકારોને યાદ કરે છે અને તેનું વર્ણન કરે છે। ચોથો શ્લોક, બોલનારી ગોપી શ્રુતિ રૂપા ગોપી છે તેથી તે પ્રભુને સાક્ષી અને અંતર્યામી કહે છે। પાંચમો શ્લોક, બોલનારી ગોપી અનન્ય પૂર્વા ગોપી છે, સાત્વિક તામસી ગોપી છે તેથી તે ભગવાનની કૃપા યાચે છે। તમારો હાથ અમારા મસ્તક પર પધરાવો। છઠ્ઠો શ્લોક, બોલનારી ગોપી અનન્ય પૂર્વા સાત્વિક તામસી ગોપી છે તેથી તે ગોપી કનૈયા ઉપર પોતાના હક બતાવે છે। ગોપી ગીતનું રહસ્ય સમજાવી છેલ્લે મહાપ્રભુજી કહે છે કે સાધન સંપત્તિથી ભગવાનને કદી પ્રસન્ન કરી શકાતા નથી, ભક્તોની દીનતા નમ્રતા એ એક જ વસ્તુ ભગવાનને પ્રસન્ન કરે છે, તે જ એકમાત્ર સાચું સાધન છે। ગોપીઓ દીન બની વેદનાથી રડી પડી ત્યારે જ પ્રભુ પ્રસન્ન થાય છે। ગોપી ગીત સાંભળી શ્રી કૃષ્ણ પ્રગટ થયા એટલે આ વૈષ્ણવો ગોપી ગીતનો નિત્ય પાઠ કરે છે, પરંતુ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થાય ત્યારે ગોપી ગીત ન ગવાય। ગોપી ગીત વિયોગનું ગીત છે, જ્યારે ભગવાનના દર્શન ન થાય ત્યારે જ ગવાય। અકડામણમાં ગોપી ભગવાનને કપટી કહે છે, ગોપીએ કહી શકે એટલી એની આત્મીયતા છે, એટલું એનું સમર્પણ છે। ભગવાન દયાળુ છે પણ દયા પૂરી કસોટી કર્યા પછી યોગ્યતા સિદ્ધ થાય ત્યારે જ પ્રગટ થાય છે। સાચી દયા એ જ છે, પરમાત્મા પૂરેપૂરો પ્રેમ માગે છે, પાગલ થયા વિના પરમાત્મા મળતા નથી। પાગલ માણસોએ તો દુનિયાને પલટી નાખી છે। નરસિંહ મહેતા, તુકારામ, મીરાબાઈ આ બધા પાગલ હતા, એવું પાગલ થવું બહુ અઘરું છે। જીવ સંસારના જડ પદાર્થ સાથે પ્રેમ કરે છે ત્યાં સુધી ઈશ્વરને તેની દયા આવતી નથી। પરમાત્માને પ્રસન્ન કરવાનું કોઈ સાધન હોય તો તે એક જ છે, વિરહથી વ્યાકુળ બની ભગવાન માટે આંસુ પાડો, રડો। શ્રી કૃષ્ણ પ્રગટ થયા, ગોપીઓને આનંદ થયો છે। હવે ગોપીઓ પ્રભુને પૂછે છે, કેટલાક પ્રેમ કરનાર સાથે પ્રેમ કરે છે, કેટલાક પ્રેમ ન કરનાર સાથે પણ પ્રેમ કરે છે, કેટલાક પ્રેમ કરો કે ન કરો તો પણ પ્રેમ કરતા જ નથી, તો તમે આમાંથી કયા વર્ગના છો તે કહો। પ્રેમ કરનાર સાથે પ્રેમ કરનાર સંસારના સ્વાર્થી જીવો છે। બાળક પ્રેમ ન કરે તો પણ માતા પિતા બાળક પર પ્રેમ કરે છે, બાળક તિરસ્કાર કરે, અવળો ચાલે તો પણ માતા પિતા તેના ઉપર પ્રેમ કરશે। અવધૂત કોટીના મહાત્માઓ સતત બ્રહ્માકાર વૃત્તિ રાખે છે એટલે તેઓ ઈશ્વર સિવાય કોઈ પર પણ પ્રેમ કરતા નથી। હવે ગોપી ગીત શરૂ થાય છે। ગોપી ગીત શરૂ કરતા પહેલા કરજે શરવાળો તારા કર્મ નો રે લો, કરજે શરવાળો તારા કર્મ નો રે લો, લખજે તારા અનુભવ ના લેખ જો, કરજે શરવાળો તારા કર્મ નો રે લો, એવો કરજે શરવાળો તારા કર્મ નો રે લો। વિતાવ્યા દૂર ગુણ મારેલો, દિવસો વિતાવ્યા દૂર ગુણ મારેલો, આત્મા જાણે આપણા ઘરની વાત જો, કરજે શરવાળો તારા કર્મ નોરેલો, કરજે શરવાળો તારા કર્મ નોરેલો, અવિદ્યા ભરેલી તારી આંખડી રેલો,
વિદ્યા ભરેલી તારી આખડી રે લો દુનિયા આખી જોવા દોડી જાય જો કરજે ચરવાડો તારા કર્મ નો રે લો એવો કરજે ચરવાડો તારા કર્મ નો રે લો જૂઠો બોલી બગાડી જિંદગી રે લો જૂઠો બગાડી બોલી જિંદગી રે લો વાણી માથે ઘણેરો વિકાર જો કરજે ચરવાડો તારા કર્મ નો રે લો એવો કરજે ચરવાડો તારા કર્મ નો રે લો શ્રેષ્ઠ ઘરેણું તારું માનડું રે લો શ્રેષ્ઠ ઘરેણું તારું માનડું રે લો અંતરમાં ઘણું અભિમાન જો કરજે ચરવાડો તારા કર્મ નો રે લો એવો કરજે ચરવાડો તારા કર્મ નો રે લો જ્ઞાનની વાતો ગમતી નથી રે લો સીતાની વાતો તને ગમતી નથી રે લો વાલી લાગે વિષય રસની વાસ જો કરજે સરવાળો તારા કર્મ નો રે લો વાલી લાગે વિષય રસની વાત જો કરજે સરવાળો તારા કર્મ નો રે લો સત્સંગ સત્સંગ કરજે તું સચા ભાવ તેરે લો સત્સંગ કરજે તું સાચા ભાવ તેરે લો કરશે તારા કુકર્મનો નાશ જો કરજે ચરવાડો તારા કર્મનો રે લો કરજે ચરવાડો તારા કર્મનો રે લો સદગુરુ કહે છે હવે જાગજે રે લો સદગુરુ કહે છે હવે જાગજે રે લો નહીં તો તારો ફેરો ફોગટ જાય જો કરજે સરવાળો તારા કર્મ નો રે લો એવો કરજે સરવાળો તારા કર્મ નો રે લો કરજે ચરવાડો તારા કર્મ નો રે લો કરશું કર્મ જેવા જે સહી ક્ષણ માં દેખાશે કોઈ દાવ નહીં ચાલશે તારો ના લાંચ થી ઈશ્વર લલચાશે હર પળ ઉતરે છે કર્મો ની એ વિડીયો નો વિચાર કરો એ આપણા પિતૃઓ ની ભસ્મ કહે છે કે જીવો મૃત્યુ નો જરા વિચાર કરો જરા વિચાર કરજે ચરવાડો તારા કર્મ નો રે લો કરજે ચરવાડો તારા કર્મ નો રે લો લખજે તારા અનુભવ ના લેખ જો કરજે ચરવાડો તારા કર્મ નો રે લો કરજે ચરવાડો તારા કર્મ નો રે બાલ કૃષ્ણ લાલ કી ભાગવત ભગવાન કી જય